पाठ नंबर 15 में आर्थिक विकास में आप अगाउ बात करी गया एमना पछी लास्ट लेक्चर में आप जुलू कि भाई विकासशील अर्थतंत्र लक्षणों कया कया था और विकासशील अर्थतंत्र नवे नव लक्षणों परीक्षा माटे एकदम उपयोगी प्रश्न है। त्यारबाद हवे जे आपणे वात करवाना छे ए छे आपणा माटे आर्थिक प्रवृत्ति और बिन आर्थिक प्रवृत्ति। तो पहला ज आपणे अगाउ बात करी ए प्रमाणे आर्थिक एटले शुं थशे तो अर्थ एटले नाणु, नाणु एटले पैसा। तो जे वस्तु के जे उद्योग स्पेशली पैसा माटे करवामां आवतो होय तो एनो समावेश आर्थिक प्रवृत्तिमां थशे अने जेमां नाणु जे छे केन्द्र स्थाने न होय માત્ર માત્ર સેવાનો ઉદ્દેશ્ય જેમની અંદર છુપાયેલો હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે। જોઈએ સવિશેષમાં અહીંયા શું કીધેલું છે। આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। આર્થિક પ્રવૃત્તિ જે છે એની અંદર સ્પેશિયલી નાણું જે છે એ નાણું છુપાયેલું છે। આર્થિક પ્રવૃત્તિ એમને કહેવામાં આવે કે જેમની પાછળ આપણે ખર્ચ કરવાના છીએ એ ખર્ચના હેતુથી આપણને કંઈક મળવાનું છે એ હેતુથી જે કંઈ કામ કરવામાં આવે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે। તો અહીંયા આગળ ઉદાહરણો આપેલા છે ખેડૂત જે છે એ ખેડૂત શા માટે ખેતી કરે છે તો એ ખેતી કરવાનું કારણ એ છે કે ખેડૂત ખેતી કરે છે તો એ પાક તૈયાર થશે એ પાકને પોતે વેચશે તો એમાંથી પોતે પૈસા મેળવશે। તો અહીંયા આગળ શું થયું તો કે પાક વાવતી સમયે એણે ખર્ચો કર્યો અને એ ખર્ચો કર્યા પછી પાક તૈયાર થઈ જશે પાકની લણણી થઈ જશે પછી એ પાકને વેચીને ખેડૂત પોતે આવક મેળવશે। તો અહીંયા આગળ બે વસ્તુ ખર્ચ પણ કર્યો અને એની સામે આવક જે હતી એનો પણ ઉદ્દેશ છુપાયેલો હતો। તો જે જગ્યાએ નાણાંના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય। એમની અંદર ખેડૂત કારીગર વેપારી અને શિક્ષકનો સમાવેશ થાય। શિક્ષકનું કામ પણ એવું કે ભાઈ વિદ્યાર્થીઓને ભણાવવાના સાથે સાથે એમાંથી વિદ્યાર્થીઓમાંથી આવક પણ મેળવવાની તો એ આર્થિક પ્રવૃત્તિ થશે। તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર નાણું જે છે એ નાણું કેન્દ્ર સાથે હોતું નથી એમાં નાણાંનો ઉદ્દેશ હોતો નથી માત્ર સેવાના હેતુસર એ કામ કરવામાં આવતું હોય। જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે। દાખલા તરીકે માતા જે છે એ પોતે બાળકનો ઉછેર કરે છે તો માં જે છે એ માતા જ્યારે બાળકનો ઉછેર કરતી હોય ત્યારે એને કોઈ બાળક પાસે અપેક્ષા હોતી નથી કે કોઈ પૈસા કમાવાની એનામાં વૃત્તિ હોતી નથી તો આ એક બિન આર્થિક પ્રવૃત્તિ થઈ। એવી જ રીતે સમાજની અંદર કામ કરતા જે સામાજિક કાર્યકરો છે એ પોતે માત્ર માત્ર સમાજ સેવાનું કામ કરતા હોય અને એમની અંદર પૈસા અને નફો કેન્દ્ર સ્થાને ન હોય તો એવી પ્રવૃત્તિઓનો સમાવેશ પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિમાં કરી શકીએ। હવે જોવાના છે ભારતીય અર્થકારણનું માળખું। ભારતનું જે અર્થતંત્ર છે એ ભારતનું અર્થતંત્ર સેના ઉપર નિર્ધારિત છે। આપણે કયા કયા કામો કરી રહ્યા છે અને એ ભારતના અર્થતંત્રમાં આપણે પૈસા કમાઈ રહ્યા છે તો એમાં તમને પહેલી વાત કીધેલી છે કે આર્થિક પ્રવૃત્તિના આ વર્ગીકરણના માળખાને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે। ભારત જેવા વિકાસશીલ દેશની અંદર આપણે જઈએ ત્યારે એમાં વ્યવસાય જે છે એ વ્યવસાય કયો કયો છે અને એ કયા કયા વ્યવસાયના અનુસંધાનમાં વ્યક્તિઓ પોતે પૈસા કમાતા હોય છે એમાંનું પહેલું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને કહેવામાં આવે છે પ્રાથમિક ક્ષેત્ર। આ સૌ બેઝ છે એના ઉપરથી આપણે આગળ વધી શકીએ છીએ। તો ભારતના પ્રાથમિક ક્ષેત્રની અંદર સૌથી પહેલાં પહેલાં કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો અહીંયા આગળ આ અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી ક્ષેત્રે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવામાં આવે। આપણે અગાઉ પણ જોઈ ગયા હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં કે ખેતી પર યાની કે કૃષિ પર અવલંબન ભારતના લગભગ 60% જેટલા લોકો છે એ 60% જેટલા લોકો ખેતી ઉપર નભે છે અને એમાંનો 25% જેટલો હિસ્સો જે છે એ 25% જેટલો હિસ્સો આપણો રાષ્ટ્રીય આવકમાં છુપાયેલો છે। તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ભારતની અંદર વસતી પ્રજા ભારત એ કૃષિ પ્રધાન દેશ તો આ કૃષિ પ્રધાન દેશની અંદર લગભગ 60% જેટલા લોકો ખેતી ઉપર નભે છે તો એમના માટે થઈને ભારતનું જે મેઇન ક્ષેત્ર કહેવામાં આવે એ પ્રાથમિક ક્ષેત્ર એ શું છે તો કે ખેતી છે। ખેતીની સાથે સાથે ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ મત્સ્ય છે સાથે સાથે પશુપાલન મરઘા બતકા છે જંગલો કાચી ધાતુનું ખોદકામ અને પશુ સંવર્ધન જેવી વસ્તુઓ જે છે એનો સમાવેશ આપણે પ્રાથમિક ક્ષેત્રમાં કરી શકીએ છીએ। તો ખબર પડે જ આપણને કે ભારતનું અર્થતંત્ર જે છે એ 3 વિભાગોમાં વહેંચાયેલું છે। પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર તો પ્રાથમિક ક્ષેત્ર એટલે આપણે ખેતીને યાદ કરીએ તો ખેતીની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ જે છે એ ખેતી સાથે જોડાયેલી દરેક વસ્તુઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય। આ પ્રશ્નમાંથી MCQ રિલેટેડ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે પ્રાથમિક ક્ષેત્રમાંથી નીચેના કયા ક્ષેત્રનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે તો એ આપણને ખબર હોવી જોઈએ। ત્યારબાદ બીજું જે માળખું છે બીજા માળખાની અંદર સમાવેશ થાય છે માધ્યમિક ક્ષેત્રનો। પ્રાથમિક ક્ષેત્ર પછી આવે છે માધ્યમિક ક્ષેત્ર।
અહીંયા આગળ શું છે તો ખેતી પછી આપણે સેના ઉપર આધારિત છીએ તો ખેતી પછી આપણે ઉદ્યોગો ઉપર આધારિત છે આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ વિભાગ ઉદ્યોગ વિભાગ તરીકે પણ ઓળખાય છે જેમાં ટાંકણીથી લઈ મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય કે કોઈ એ નામના કારખાનાની અંદર મશીનનું ઉત્પાદન કરવામાં આવે છે તો આ મશીનનું ઉત્પાદન એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે તો આપણને ખબર પડી કે મશીનનું ઉત્પાદન થતું હોય તો એ આપણા માટે શું થશે તો કે ઉદ્યોગ વિભાગ એટલે શું થશે તો કે આપણા માટે માધ્યમિક વિભાગ થશે તો આ બે પ્રકારના માળખાઓ જોયા પ્રાથમિક ક્ષેત્ર અને સાથે સાથે બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું જે ક્ષેત્ર આવે છે એ ભારતીય અર્થકારણનું ત્રીજું ક્ષેત્ર જેને આપણે ઓળખીએ છીએ સેવા ક્ષેત્ર તો સેવા ક્ષેત્ર વિશે અગાઉ પણ આપણે ચર્ચાઓ કરી અહીંયા સેવા ક્ષેત્રની અંદર શું કીધેલું છે તો કે જેમની અંદર અલગ અલગ સેવાઓનો સમાવેશ થાય આવી સેવાઓમાં વ્યાપાર સંદેશાવ્યવહાર હવાઈ તથા દરિયાઈ માર્ગો શિક્ષણ આરોગ્ય બેન્કિંગ વીમા કંપની પ્રવાસ અને મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ થાય તો આ બધી વસ્તુઓ કેવી છે તો કે સેવા ક્ષેત્ર છે એક્ઝામ્પલ તરીકે આપણા ઘરની અંદર જે તે સમયે BSNL ફોન હતા અત્યારે મોબાઈલ ફોન આવી ગયા તો કરીએ છીએ શું તો કે આપણે માત્ર એનું બિલ ચૂકવીએ છીએ પરંતુ બિલ ચૂકવી દીધા પછી દરેક પ્રકારની સેવાઓ એ લોકો આપણને આપી રહ્યા છે સેના અર્થમાં તો કે આપણે એને સામે પૈસા આપીએ છીએ યાની કે એક પ્રકારની આ આર્થિક પ્રવૃત્તિ છે તો આપણે એમને પૈસા આપીએ છીએ તો એ લોકો આપણને સેવા આપે છે તો આ પ્રકારના ત્રણ ક્ષેત્રો થયા કે ભારતીય અર્થતંત્ર જે છે એ ભારતીય અર્થતંત્રનું માળખું ભારત જે ક્ષેત્રોમાંથી પૈસા કમાઈ રહ્યું છે એવા ત્રણ ક્ષેત્રો કયા તો એમાંનું પહેલું પ્રાથમિક ક્ષેત્ર બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર સામાન્ય રીતે વિકાસશીલ દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ વધુ હોય છે આપણે જોયું હતું કે ભારત એ વિકાસશીલ દેશ છે તો ભારત મોટાભાગે ખેતી ઉપર આધારિત રાખે સાથે ખેતીની અંદર થતી પેદાશો ઉપર આધાર રાખે તો કોઈપણ વિકાસશીલ દેશ જે છે એનો મેઇન પર્પઝ એનો મેઇન આધાર કોણ છે તો મેઇન આધાર છે પ્રાથમિક ક્ષેત્ર જેમ જેમ એ દેશની અંદર વિકાસ થતો જશે અને એ દેશ વિકાસની પ્રક્રિયામાં આગળ વધતો જશે એમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જશે અને એ પ્રાથમિક ક્ષેત્રના મહત્ત્વ પછી એ જે તે દેશ એ માધ્યમિક ક્ષેત્ર ઉપર આધારિત થશે એના માટે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જે છે એ વધારે ઉપયોગી બની જશે અને ઓટોમેટિકલી પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ અહીંયા આગળ ઓછું થઈ જશે તો એ જ વાત અહીંયા આગળ કીધી જેમ જેમ આર્થિક વિકાસ વધતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે તો આ જ વાત કરી કે મોટાભાગનો વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશની અંદર આવકનો મુખ્ય સ્ત્રોત કોણ હોય તો કે પ્રાથમિક ક્ષેત્ર એ આવકનો મુખ્ય સ્ત્રોત હોય હવે જે વાત આપણે આની અંદર કરી કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર હોય કે માધ્યમિક ક્ષેત્ર હોય તો એના માટે આપણે શું જોઈએ કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન માટે આપણે શેની જરૂર પડે તો એ બાબતની વસ્તુ હોય યાની કે ઉત્પાદનના સાધનો કયા કયા છે એ ઉત્પાદનના સાધનોની ચર્ચાઓ હવે આપણે કરીએ પાઠ નંબર 15 આર્થિક વિકાસની અંદર આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભારતના અર્થતંત્રનું માળખું કેવું હતું અને એ માળખાની અંદર પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની વાતો આપણે જોઈ ગયા ત્યારબાદ હવે જોઈ રહ્યા છીએ કે ભાઈ ભારતનું એ અર્થકારણનું જે માળખું જે હતું એમની અંદર પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્ર જે વસ્તુ ઉપર અવલંબિત હતું એ કઈ કઈ વસ્તુઓ હતી કે જેના હસ્તક આ ભારતના અર્થતંત્રની અંદર એ મહત્ત્વનો ફાળો આપી શકે છે તો એવી જ વાત હવે અહીંયા આગળ જોવાની છે ઉત્પાદનના સાધનો તો કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું હોય તો સપોઝ આપણે વિચારીએ છીએ એક ઉદાહરણ આપું છું કે આ એક માર્કર છે આ માર્કરનું આપણે ઉત્પાદન કરવું છે તો એ માર્કરના ઉત્પાદન કરવા માટે તમારે શું કરવું પડશે તો કે માર્કરના ઉત્પાદન કરવા માટે પહેલાં તો કોઈક જગ્યા જોશે તો એ જગ્યા આવી ગઈ ચાલો જગ્યા છે હવે જગ્યા આવી ગયા પછી શું જોશે તો કે ભાઈ મૂડી જોશે યાની કે પૈસા જોશે કારણ કે એમનું મશીન લઈ આવવું પડશે બધી વસ્તુઓ યંત્ર સામગ્રી લઈ આવવી પડશે તો પહેલું જમીનની જરૂર પડી ત્યારબાદ આપણે શેની જરૂર પડી મૂડીની જરૂર પડી ઓકે આ બે વસ્તુઓ થઈ ગઈ બે વસ્તુઓ પછી શું કરવું પડશે તો કે ભાઈ મશીન આવી ગયા જમીન આવી ગઈ ખાલી એની સામે જોઈને આપણે બેઠા રહેશું તો માર્કર બનવા લાગશે ને તો એના માટે શું કરવું પડશે તો કે મહેનત કરવી પડશે શ્રમ કરવો પડશે તો શ્રમ કરીશું એમનું પ્રોડક્શન વધારીશું તો માર્કર તૈયાર થશે ચાલો બધું થઈ ગયું જમીન છે પૈસા છે સાથે સાથે મહેનત પણ કરી લીધી હવે આ ત્રણ વસ્તુઓ હશે પણ આપણી પાસે આયોજન નહીં હોય તો વસ્તુ ચાલશે નહીં આયોજન હોવું જોઈએ કેટલી માર્કર બનાવીશું કેટલા રૂપિયામાં બને છે અને કેટલામાં વેચીશું અને કઈ કઈ જગ્યાએ વેચવા માટે જઈશું આવું એક આયોજનનું માળખું આપણી પાસે હશે
तो ज आपणे आ માર્કરનું સફળ ઉત્પાદન કરી શકીશું। तो એવી જ વાત અહીંયા કીધી કે ઉત્પાદનના સાધનો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આપણે કરવું હોય તો એ ઉત્પાદન માટે કયા કયા સાધનોની જરૂર પડે, તેમાં પહેલું તમને કીધેલું છે જમીન। સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપરના પોપડા તરીકે ઓળખીએ છીએ, યાની કે પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ એ જમીન છે। પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે। આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે। સ્વાભાવિક છે, જમીન કંઈ આપણે બનાવતા નથી, એ તો કુદરત દ્વારા અપાયેલું એક પ્રકારનું સંસાધન અથવા તો સાધન છે। તો પહેલાં આપણે ઉત્પાદન માટે કોની જરૂર પડે, તો કે ઉત્પાદન માટે પહેલાં આપણે જમીનની જરૂર પડે। ચાલો જમીન મળી ગઈ, હવે જમીન લેવા માટે અને એ જે વસ્તુનું આપણે ઉત્પાદન કરવા માંગીએ છીએ એના માટે આપણે શેની જરૂર પડશે, તો કે એના માટે મૂડી, મૂડી એટલે નાણું, પૈસાની જરૂર પડશે। તો અહીંયા આગળ શું કીધું, ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે। તો મૂડી એ એક કેવી વસ્તુ છે, તો કે દેખાતી નથી, ખ્યાલ આવ્યો? તો એના માટે આપણે શું કરવાનું છે, તો ભાઈ મૂડીની અંદર શું થશે, તો કે આપણે એમ થાય કે સાહેબ તમે હમણાં મૂડી એટલે પૈસાની વાત કરી, પણ પૈસાની વાત તો આમાં છે નહીં, પરંતુ આપણી પાસે જમીન હોય અને જમીન પછી આપણી પાસે 2 કરોડ રૂપિયા પડેલા હોય તો એ 2 કરોડ રૂપિયાથી કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આપણે નહીં કરી શકીએ, પરંતુ એ 2 કરોડ રૂપિયામાંથી આપણે અલગ અલગ પ્રકારની યંત્ર સામગ્રી લઈએ છીએ તો એ યંત્ર સામગ્રી એ આપણા માટે મૂડી જ છે। તમારું ઘર એ તમારા માટે મૂડી છે, તમારી સાયકલ કે તમારું એક્ટિવા એ તમારા માટે મૂડી છે। તો એવી જ રીતે ઉત્પાદનના સાધનોમાં પહેલું જમીન, ત્યારબાદ મૂડી, આ 2 વસ્તુની જરૂરિયાત ઊભી થાય। ત્રીજું શું કીધું, તો કે શ્રમ। ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે। કોઈપણ વ્યક્તિ જે છે એ શ્રમ એમનેમ નહીં કરે, શેના માટે કરશે, તો કે ભૌતિક વળતર મળે એમના માટે, ભૌતિક વળતર એટલે કે પૈસા મળે એના માટે થઈને મહેનત કરે। સવારથી લઈ અને સાંજ સુધી કોઈપણ વ્યક્તિ મહેનત કરતો હોય તો એ ભૌતિક વળતરની અપેક્ષાએ કામ કરે છે। તો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, આ તો સ્વાભાવિક વસ્તુ છે, શ્રમ એ સજીવ છે, કારણ કે આપણે કરીએ છીએ તો વસ્તુનું પ્રોડક્શન થાય છે। ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો વગેરેના કાર્યને શ્રમ કહે છે। આ દરેક વ્યક્તિ પોતે શ્રમ કરે છે અને એ શ્રમના ભાગરૂપે ભૌતિક વળતર જે મળે છે નાણાકીય સ્વરૂપે, જેને આપણે શ્રમની વ્યાખ્યામાં સમાવેશ કરીએ છીએ। તો અહીંયા આગળ ઉત્પાદનના સાધનો જે હતા એ ઉત્પાદનના સાધનો 3, જમીન, મૂડી, શ્રમ, આ 3 જોયા પછી આપણે લાસ્ટ જે હતું એ હતું આપણા માટે આયોજન એટલે કે નિયોજન। આ 3 વસ્તુ હોય અને જો આયોજન બરાબર ના હોય તો આપણા માટે કોઈપણ વસ્તુનું ઉત્પાદન શક્ય નથી। તો ચોથું જે સાધન છે એ છે નિયોજન, અથવા તો એને નિયોજક તરીકે ઓળખવા આવે। ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા 3 સાધનો નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનારને નિયોજક કહે છે। આ 3 સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહે છે। તો નિયોજન એટલે એક પ્રકારનું મેનેજમેન્ટ, એક પ્રકારનું આયોજન, નિયોજનને આપણે આયોજન પણ કહી શકીએ છીએ, નિયોજકને આપણે આયોજક પણ કહી શકીએ છીએ। તો વિદ્યાર્થીઓ, ઉત્પાદનના સાધનો, આ પ્રશ્ન પણ બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો છે કે ઉત્પાદનના સાધનો વિશે સમજ આપો, તો ઉત્પાદનના સાધનો યાદ રાખવાનું કે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કયા સાધનોની જરૂર પડે, તો કે પહેલાં જમીનની જરૂર પડે, ત્યારબાદ મૂડી, મૂડી પછી શ્રમ કરવો પડે, અને આ 3 વસ્તુઓના સંગમથી શું તૈયાર થાય, તો કે નિયોજન, આયોજન હોય તો આપણે ઉત્પાદનના સાધનો જે છે એ ઉત્પાદનના સાધનો ઉત્પન્ન કરી શકીએ। તો આ પ્રશ્ન ખાસ આપણા માટે 3 માર્કનો પ્રશ્ન, જે સાવ સહેલો આપણને યાદ રહી જશે। ત્યારબાદ કીધેલું છે ઉત્પાદનના સાધનોની ફાળવણી, આની ચર્ચા હું મૌખિકમાં કરું છું એટલે ખાસ ધ્યાનમાં રાખજો, આમાં લખેલું નથી કારણ કે આપણે આપણી રીતે આમાં લખી શકીએ છીએ। ઉત્પાદનના સાધનોની ફાળવણી, હવે દરેક રાષ્ટ્ર જે છે એ દરેક રાષ્ટ્રની અંદર ઉત્પાદનના સાધનો સરખા પ્રમાણમાં હોતા નથી। જેવું રાષ્ટ્ર જેની જેટલી જરૂરિયાત એ જરૂરિયાતના અનુસંધાનની અંદર ઉત્પાદનના સાધનો એમને મળેલા હોય છે। કોઈ રાષ્ટ્ર નાનું હોય તો એ નાનું રાષ્ટ્ર હોય તો ત્યાં આગળ જમીનની આવશ્યકતા એકદમ, જમીનની જરૂરિયાતો એકદમ ઓછી હોય, અથવા તો જમીનનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં આગળ એ તકલીફવાળી વસ્તુ થાય। તો એના માટે શું કીધેલું છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી જે કરાયેલી છે એ સાધનોની ફાળવણીમાં
पहेलो केवी रीते साधनों की फाळवणी करवी जोईए तो अहींया कही देलुं छे अमर्यादित जरूरियातो। मानवी जे छे ए मानवीनी जरूरियातो अमर्यादित छे। जेम जेम माणस आगळ वधतो जाय छे एम एम एनी जरूरियातो वधती जाय छे अने ए जरूरियातो ज्यारे वधे छे त्यारे ए व्यक्ति जरूरियातोने संतोषवा माटे थईने एनो बेफाम उपयोग करी रह्यो छे तो एना माटे થઈને આપણે ઉત્પાદનના સાધનો બચાવી શકીએ સાથે સાથે ઉત્પાદન કરી શકીએ એના માટે આપણે શું કરવું જોઈએ તો કે ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી એ સ્વરૂપે આપણે કરવી જોઈએ। ત્યારબાદ કીધું છે જરૂરિયાતોમાં અગત્યતા ક્રમ એટલે શું તો કે ભાઈ જે વસ્તુની જરૂરિયાત જેટલા પ્રમાણમાં છે એ વસ્તુના પ્રમાણમાં આપણે એનો અગત્યતા ક્રમ આપવો જોઈએ। જેમ કે ધોરણ 10માં આપ ભણો છો તો ધોરણ 10ની અંદર આપ ભણતા હોય તો તમને ખબર પડે કે કયા સબ્જેક્ટને કેટલું મહત્વ આપવું અને એની પાછળ આપણે કેટલી મહેનત કરવી તો આપણી જે અગત્યતા છે એ અગત્યતાને આપણે સૌ પ્રથમ ક્રમે ગોઠવવી જોઈએ ત્યારબાદ 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 આ રીતે આપણે અગત્યતા ક્રમ આપણે ગોઠવી દીધો હોય તો આપણને ખબર પડે કે આપણે કેટલી વસ્તુમાં કેટલી મહેનત કરવી તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની અંદર પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે પહેલાં અગત્યતા ક્રમ આપી દેવો જોઈએ જેથી કરીને આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરી શકીએ। ત્યારબાદ કીધું છે મર્યાદિત સાધનો। હમણાં આપણે પહેલા ટોપિકમાં વાત કરી કે માનવીની જરૂરિયાતો જે છે એ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે પરંતુ સાધનો ઉત્પાદનના સાધનો એ મર્યાદિત છે તો આ અમર્યાદિત અને મર્યાદિત વચ્ચે વ્યક્તિએ ઉત્પાદનના સાધનોની ફાળવણી એ રીતે કરવાની છે કે જેથી કરી અને દરેક સંસાધનોનો અને ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી શકાય। નંબર 4 સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એ શું કહેવા માગે છે તો કે ઉત્પાદનની અંદર એટલા સાધનો છે કે એ સાધનોના વૈકલ્પિક ભાગ રૂપે એક્ઝામ્પલ તરીકે આપણે પેટ્રોલની કોઈ કાર વાપરતા હોઈએ તો એ પેટ્રોલની કારના બદલે એના વૈકલ્પિક ઉપયોગ તરીકે આપણે સીએનજીનો ઉપયોગ કરી શકીએ। તો ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનોમાં પણ એવું જ છે। સપોઝ જમીન હોય તો એ જમીનની અંદર ઘઉંનો પાક આપણે જ્યારે તૈયાર થતો હોય ત્યારે એ ઘઉંના પાકના 3 મહિના દરમિયાન આપણે જુવાર બાજરી અને મકાઈનું ઉત્પાદન કરી શકતા નથી એની ખોટ આપણને સર્જાય છે તો શું કરવું જોઈએ તો કે ઉત્પાદનના સાધનોમાં આપણે વૈકલ્પિક ઉપયોગ શોધવો જોઈએ જેથી કરી અને આ માનવીની જે જરૂરિયાતો અમર્યાદિત છે એ અમર્યાદિત જરૂરિયાતોને આપણે મર્યાદિત સ્વરૂપમાં લઈ અને આપણે એમને બચાવી શકીએ। તો વિદ્યાર્થીઓ ઉત્પાદનના સાધનો સાથે સાથે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થયેલી છે વિકાસશીલ દેશોની અંદર ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો કઈ રીતે વહેંચાયેલા છે મર્યાદિત માત્રામાં હોય તો એ મર્યાદિત માત્રામાં આપણે સમજી વિચારી અને ઉત્પાદનના સાધનોની ફાળવણીનો ઉપયોગ કરવો જોઈએ અને એ પ્રમાણમાં ઉત્પાદનના સાધનો ફાળવવા જોઈએ। હવે ઉત્પાદનના સાધનો જે છે એની ફાળવણી માટેની 2 પદ્ધતિઓ છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી હોય તો એના માટે કઈ રીતે આપણે 2 પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય। એક્ઝામ્પલ તરીકે સમગ્ર ભારતની અંદર ભારત એ એશિયામાં 5મા નંબરનું એવું રાષ્ટ્ર છે કે જેનું માળખું એવું કહી શકાય કે રેલવે તંત્રની અંદર એનો 5મો નંબર આવે છે। એશિયાની અંદર એટલું મોટું ભારતની અંદર પથરાયેલું રેલવેનું માળખું જે છે એનો 5મો નંબર આવે છે તો આનો ઉપયોગ અને આનું સંચાલન એ કોણ કરવાની છે તો કે ઉપયોગ પબ્લિક કરવાની છે પણ સંચાલન કોણ રાખે છે તો કે કેન્દ્ર સરકાર એની પાસે રાખે છે। તો અહીંયા આગળ શું થશે તો કે ઉત્પાદનના જે સાધનો હતા એ ફાળવણીની પદ્ધતિઓ કઈ કઈ છે એમાંની પહેલી જે પદ્ધતિ છે એ છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ। સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિની અંદર કયા કયા લક્ષણો જોવા મળે એના લક્ષણો કયા છે સાથે સાથે એના લાભ કયા છે અને ગેરલાભ કયા છે એ બાબતની ચર્ચાઓ આપણે કરવાના છીએ પણ નેક્સ્ટ લેક્ચરમાં એમની ચર્ચાઓ કરીશું। ત્યાં સુધી ખાસ ધ્યાનમાં રાખીશું ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ કઈ કઈ છે એ બાબતની નોંધ આપણે આ લેક્ચરમાં લીધી અને ખાસ ધ્યાનમાં રાખજો પ્રશ્ન સાવ સહેલો છે। બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં। સી યુ, ગુડ બાય।